ડીસા તાલુકા સંઘ ખાતે ભારતીય જનતા પાર્ટીની શહેર કારોબારીની મીટિંગનું આયોજન કરાયું. ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને પ્રભારી યશવંતભાઈ બચાણી હાજર રહ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ડીસા શહેર ભાજપ કારોબારીની મીટિંગનું આયોજન આજે તાલુકા સંઘ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં યુવા મોરચાના કાર્યકરોએ નગરપાલિકાના નગરસેવક, શહેર ભાજપના કારોબારી સભ્યો તેમજ બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ડીસાના લોકલાડીલા ધારાસભ્ય જે વિકાસના કામો કરવામાં આવ્યા છે તેમજ જનતા માટે હંમેશા ખડે પગે રહી અને તેમના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે તે લોકો વચ્ચે લઈ જાય ધારાસભ્યશ્રી તરફથી કરવામાં આવેલા કામોની વિકાસ ગાથા આગામી વિધાનસભામાં વધુ મજબૂતીથી વિજય બની શકાય એ વિજય મંત્ર આપવામાં આવ્યો હતો. આજની કારોબારીની મીટિંગમાં બનાસકાંઠા જિલ્લાના પ્રભારી યશવંતભાઈ બચાણી, ડોક્ટર રીટાબેન પટેલ, દક્ષાબેન સોલંકી, ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર, મહામંત્રી હકમાજી જોશી, રાકેશભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ જોશી, પાણી પુરવઠા અમિતભાઈ રાજગોર, સેનિટેશન ચેરમેન સંગીતાબેન પ્રકાશભાઈ દવે, સવિતાબેન હરિયાણી, નયનાબેન સોલંકી, પૂનમબેન ભાટી હાજર રહ્યા હતા. કારોબારી મીટિંગમાં ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા તરફથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ લોકહિત માટે જે કામો કરવામાં આવ્યા છે તે આગામી વિધાનસભામાં ચોક્કસ નક્કર પરિણામો સાથે સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવશે એ નિશ્ચિત છે. આજરોજ તારીખ 30/5/2022ના ડીસા શહેર મંડળની ભારતીય જનતા પાર્ટીની કારોબારી ડીસા મુકામે મળી હતી, જેમાં તમામ પદાધિકારીઓ, ડીસાના સ્થાનિક ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ અને ઉપપ્રમુખ રીટાબેન સાથે મંત્રી અને બીજા બધા જ પદાધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખ વગેરે હાજર હતા. સામાન્ય રીતે કારોબારી જે છે કેન્દ્રમાં જ્યારે કારોબારી મળે છે એના પછી જે યોજના બને છે એ પ્રદેશમાં આવે છે. પ્રદેશ કારોબારી મળ્યા બાદ જિલ્લા કારોબારી અને ત્યારબાદ મંડળ કારોબારી થાય છે. એ ભારતીય જનતા પાર્ટીના બંધારણની કાર્યરીતિ પ્રમાણે જ કામ કરે છે. આગામી કાર્યક્રમો, પાર્ટીની યોજનાઓ, ભવિષ્યમાં કેવી રીતે કામગીરી કરવામાં આવશે અને જે જે કાર્યક્રમો આપ્યા છે, દાખલા તરીકે સુપોષણ યોજના, એની સાથે અન્ય જેટલા પણ કાર્યક્રમો થાય છે એ તમામે તમામ કાર્યક્રમનો નિર્દેશ ત્યાં કરવામાં આવે છે, ચર્ચા વિચારણા થાય છે, કાર્યક્રમોને માહિતી આપવામાં આવે છે અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અથવા તો કરેલા કામોને પ્રજા સમક્ષ લઈ જવામાં આ કારોબારી બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એ રીતે આ કારોબારી આજરોજ ડીસામાં કામ મળી હતી, જેમાં કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજના વિશે શ્રી શશિકાંતભાઈ ધારાસભ્યશ્રીએ રજૂઆત મૂકી હતી. સુપોષણ યોજના માટે દક્ષાબેન જે મંત્રી છે અમારા જિલ્લાના એમણે વાત મૂકી હતી અને આગામી કાર્યક્રમો શું હશે એ અંગે મેં પણ વાત મૂકી હતી અને આ રીતે તમામે તમામ જિલ્લામાંથી જે કાર્યક્રમો આવ્યા એની માહિતી સ્થાનિક કક્ષાએ આપવામાં આવી અને સ્થાનિક કાર્યકરોને ઠેઠ બૂથ સુધી જઈને કેવી રીતે કામ કરવું એનું નિર્દેશન, માર્ગદર્શન આપવામાં આવ્યું. અસ્તુ, ભારત માતાની જય. ડીસા શહેરની કારોબારી, ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં આજે જે પાર્ટીના આગામી કાર્યક્રમો છે તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી. ડીસા શહેરમાં જે મોટા પ્રચાર કરવામાં આવે છે, જેમ કે આપણે પુલની નીચે ગાયત્રી મંદિર આગળ જે પાર્કિંગનો જગ્યા ખોલવામાં આવી છે એ આપણા ડીસાના ધારાસભ્યશ્રીની મહેનતથી કરવામાં આવી છે. લાઇટ ચાલુ કરવાની એ પણ આપણા ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી અને એસડીએમ સાથે, ડીસા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ આગેવાનો સાથે બેસી એની મીટિંગ કરી અને NHI અને કોન્ટ્રાક્ટર સાથે બેસી અને મીટિંગ કરી અને લાઇટ પણ તાત્કાલિક ચાલુ કરાવવાની છે એવા કામ ધારાસભ્યશ્રીએ કર્યા છે. પણ એનો જસ ખોટો પોતાના નામે લેવા માટે જ રહી અને હું પાર્ટીના જે ખોટા વાયદાવાળી પાર્ટી છે એ પાર્ટીના લોકો આના અંદર જસ લેવા નીકળ્યા છે. ખરેખર આ રહ્યું કામ આપણા ડીસાના ધારાસભ્યશ્રી શશિકાંતભાઈ પંડ્યાએ કર્યું છે એની હું આજે ચોખવટ કરું છું અને અમે આની સાક્ષી છીએ કે આ બધી કામ કરવા માટે ધારાસભ્યશ્રી 44 ડિગ્રીના અંદર ગરમીમાં પણ રહી અને આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આજની કારોબારીમાં અમારે ડીસા શહેરની આગામી કાર્યક્રમો કઈ રીતે પાર્ટીના કરવા એની રૂપરેખા આપવામાં આવી છે.
સાહેબ, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ અને શહેર ભાજપ પ્રમુખ તરીકે આપ ડીસા શહેરના કાર્યકરોને શું સૂચના આપશો? ડીસા શહેરના કાર્યકરોની જે પાર્ટી તરફથી જે કામો કરવામાં આવ્યા છે આગળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે કામો કર્યા છે એ પ્રજા સુધી પહોંચવા જોઈએ અને પ્રજા સુધી જે પાર્ટીએ કામ કર્યા છે એ લોકો સુધી પહોંચાડવા માટેની એક ચેન સિસ્ટમ બનાવવાની છે. એ ચેનથી લોકો સુધી અમારા પાર્ટીના હરેક કાર્યકર અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકરોની પાર્ટી છે અને એ પબ્લિક સુધી જઈ અને આગામી વિધાનસભાના અંદર ભારતીય જનતા પાર્ટીને મજબૂત વિજય અપાવશે એવું કામ કરવા માટેની આજે આયોજન કરવામાં આવ્યું.